ગામની સુખાકારી માટે લગામી ગામના લોકો રૂપિયા 5 લાખના ખર્ચે બદલી રહ્યા છે દેવની પેઢી. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિ અનાદિ કાળથી એક પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતિકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતિકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો પેઢી બદલવાની વિધિ કરી નવા ઘોડા અને દેવ પ્રતિકો બદલવામાં આવે છે. જે ગામમાં દેવસ્થાનો જૂના થઈ ગયા હોય અને ગામના તમામ લોકો ભેગા મળીને દેવોની પેઢી બદલવાના નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે ગામની સીમમાં બિરાજમાન તમામ આદિવાસીઓના દેવી દેવતાના ઘોડાને ગણીને કુંભારને ઘોડા ઘડવાનો ઓર્ડર આપવામાં આવે છે. આ વર્ષ દરમિયાન લગામી ગામના લોકો દેવની પેઢી બદલવાનો નિર્ણય લેતા ગામના લોકો કુટુંબ દીઠ ફંડ ફાળો એકઠો કરી 1 મહિના પહેલા જોજ ગામના દયાલભાઈ વરિયાને 86 જેટલા દેવી દેવતાના ઘોડા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અંગે કુંભાર દયાલભાઈ વરિયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે લગામી ગામના 86 જેટલા દેવી દેવતાનો ઓર્ડર મળતા અમારા પરિવારના તમામ સભ્યો 20 દિવસની મહેનતના અંતે અમે માટીમાંથી દેવોના ઘોડા ઊંટ ધાબા મરઘા બતક ઈંડા દેવોની પોટ સહિતનો સાધનો માટીમાંથી બનાવી લગામી ગામના લોકો સુપ્રત કરીએ છીએ. આ દેવોમાં ઘોડાની કિંમત અંગે વાત કરતા કુંભાર જણાવે છે કે ઘોડાની કિંમત ફૂટ મુજબ 1 ફૂટના 1000 રૂપિયા ભાવ હોય છે અને લગામી ગામના લોકોના ઓર્ડર મુજબ 3 ફૂટના ઘોડા બનાવ્યા છે જેમાં મોટા ઘોડામાં 1 ઘોડાની 3000ની કિંમત થાય છે. આજે પાછળ તમે ઘોડા દેખી રહ્યા છો. આ પહેલા જૂની પરંપરા ચાલતી આવી છે આદિવાસી એરિયાની અંદર. અમારા બાપ દાદા પહેલેથી આ કામ કરતા હતા અને અત્યારે અમને ઓર્ડર આપવામાં આવ્યો હતો. અમે છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામમાં રહીએ છીએ અને અમને ઓર્ડર આપવાનું ગામ છે લગામી, અને લગામી ગામથી અમને ઓર્ડર મળ્યો છે કે મોટા ઘોડા બનાવવાના છે 36 નંગ અને નાના ઘોડા છે 42 નંગ. એ પ્રમાણે મને ઓર્ડર આપ્યો હતો. અમે 1.5 મહિના પહેલાં મને ઓર્ડર આપ્યો હતો અને અમે બનાવ્યા છીએ જે દેખી રહ્યા છો તમે પાછળ. અને આને અમે પહેલાં ઘરની અંદર જ બનાવીએ છીએ કે એને કોઈ હવા ના લાગવી જોઈએ, બહારથી પવન ના લાગવો જોઈએ કે તડકો ના લાગવો જોઈએ. અંદરનો અંદર સુકાઈ જાય છે પછી અમને ખબર પડે કે હવે સુકાઈ ગયા છે, અંદર કોઈ ભેજ નથી ઘોડાની અંદર, તો એને બહાર કાઢીએ છીએ. તો એને 2-3 દિવસ બહાર તડકામાં તપાવીએ છીએ, સુકાઈ જાય પછી એની ભઠ્ઠી બનાવીને લાકડા ભરીને એને અમે સળગાવીએ લાકડા અને એને પકવીએ છીએ. એટલે 2-3 દિવસ અમારે પકવવામાં થાય અને પછી એને બહાર કાઢીએ તો પછી એને પેન્ટરો બોલાવીએ અને પેન્ટિંગ કામ કરે છે, કલર કામ જે પણ કરવાનું હોય એ લોકો પછી આવીને કરે છે. લગામી ગામના લોકો આજે વાજતે ગાજતે જાતર લઈને દેવભારના ઘરે દેવોના વિધિવત પૂજા વિધિ કરીને વાજતે ગાજતે રેતી ભરેલા ટ્રેક્ટરમાં મૂકીને લગામી ગામે લઈ જવાયા હતા, જ્યાં 9 ફેબ્રુઆરી બુધવારના રોજ વિધિવત રીતે દેવોને માંડવવામાં આવનાર છે. હાલ આખું લગામી ગામ દેવોની પેઢી બદલવાની કામમાં જોતરાઈને જવારા વાવીને 8 દિવસની પૂજા વિધિ સાથે સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાં તમામ દેવી દેવતાના દેવ પ્રતિકો ઘડવાની અને રંગરોગન કરવાની કામગીરીમાં જોતરાયા છે. 9 ફેબ્રુઆરી બુધવારના રોજ વિધિવત રીતે દેવોની સ્થાપના કરી 10 ફેબ્રુઆરીના રોજ વિસર્જન કરવામાં આવનાર છે. આજ રોજ અમે લગામી ગામમાં મુકામેથી તમામ ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી જે પેઢી બદલવાનો જે ઉત્સવ મનાવી રહ્યા છે એ ઉત્સવના એક ભાગ રૂપે અમે આજે જોજ ગામે જે જોજમાં જે કુંભાર છે અમારો જે રિયતનો જે કુંભાર રાખેલો હોય છે જે કુંભાર એના ઘરે તમામ ઘોડાની બનાવટ બનાવે છે. ઘોડાની બનાવટ બનાવ્યા પછી એનું તમામ કામ સમારકામ થઈ જાય પછી અમે આજે એને વાસ્તે ગાસ્તે લેવા માટે અમે આવ્યા છે. જે ગામ સાહેબ પાનગુ કહેવામાં આવે છે, જે 35 વર્ષ પછી આજે 35 વર્ષ થઈ ગયા છે પૂર્ણ, એ 35 વર્ષ પછી પણ આજે અમે અમારી પેઢી બદલવા જઈ રહ્યા છે. એમાં નવા તમામ ઘોડા
બેસાડવામાં ઘોડાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ત્યારબાદ ખીલખૂટ જે લાકડાની ઘડાઈમાંથી બનાવવામાં આવે છે, એ લાકડાના જે ઘડે છે લાકડાનું એને પણ અમે ખૂટ તરીકે ઓળખીએ છીએ. એ ખૂટની પણ 9 તારીખે અમે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. આમ છેલ્લા 2 મહિનાથી અમે દરેક ઘરેથી સ્વૈચ્છિક ફાળો ઉઘરાવીને જે લોકો જે એને ફૂલની પાકડી રીતે જે ફંડ ફાળો ભેગો કરીએ છીએ, એ ફંડ ફાળાના માધ્યમથી અમે 2 મહિનાથી જે ઉઘરાવીએ છીએ એ ઉઘરાવીને અમે આ ઉત્સવ મનાવવા જઈ રહ્યા છીએ, જેને ગામ સાહેબ પાનકુ તરીકે પણ ઓળખવામાં આવે છે, પેઢી બદલવાની તરીકે પણ ઓળખાવે છે, ગામ ગોધરીયો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આપ સૌને પણ આમંત્રણ છે, આવતી 9 તારીખે આપ પણ આવી શકો છો. 9મી તારીખે ભાવભર્યું સૌને આમંત્રણ. આદિવાસી પરંપરા રીતે અમે આજે જોજ ગામે એક અમારા કુંભાર છે, ત્યાં અમે અમારા ગામ જાતર માટે કે ગામ ખૂટા માટે કે ગામ ગોધરિયા દેવ માટે તરીકે બધા જે ઓળખે છે એને માટે અમે ઘોડા બનાવવા માટે આપ્યા હતા એ લેવા માટે આવ્યા છે. અને આ એક આયોજન અમારી એક આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને આપણા દેવોનું પૂજન કરવા માટે એક 35 વર્ષ પછી આ બધું કરવામાં આવતું હોય છે. એમાં બધા ગામ લોકો સહકાર આપે છે અને સ્વૈચ્છિક ફાળો પણ આપે છે, આજુબાજુથી પણ આવતા હોય છે દેખવા માટે. તો તમે પણ બીજા બધાને હોય આમંત્રણ છે કે આ દેવની પૂજન કરવા માટે અને દેવસ્થાનને જે દર્શન કરવા માટે આપ સૌ આવી શકો છો અને હાર્દિક આમંત્રણ છે. હું વડીલ છું મારા ઘરમાં, અમારા દિયર છે, દેરાણી છે, મારો છોકરો છે, મારી વહુ છે, એમને હું બધું શીખવાડું છું. એ લોકો શીખે છે થોડું અને આગળ ચાલે છે થોડું. તો આદિવાસી આ બધું એમને હું આપું ટ્રેનિંગ થોડી, એટલે એ લોકો શીખે છે. આદિવાસી એરિયા છે એ તમે સાચવી રાખો પરંપરા, જે તમે બાપ દાદા છે કે ઘોડા મૂકતા હતા આ મૂકતા હતા, કે તમે ભલે ભગત થયા કે નગત થયા પણ જે તમારા દેવો દેવસ્થાન બદલ્યા છો, પણ તમે જે તમારા દેવો ના બદલશો તમારે ભગવાનના બદલશો. અમારું એવું જ કહેવું છે, ભલે ગમે તેવું તમે ફૂલ નહીં પણ ફૂલની પાકડી આપો તો ભગવાન રાજી થશે, તમે રાજી છો, અમે રાજી થશે. અમે એવું નથી કહેતા કે હું ઓર્ડર આપો, કોઈ બી જગ્યાએ ઓર્ડર આપી શકો છો તમે, બરાબર છે, તમને યોગ્ય લાગે તો અહીં ઓર્ડર આપો, પણ તમારી જે જૂની પેઢી છે એ ના બદલશો. તમે ભલે ભગત થો નગત થો એનો કોઈ મને કોઈ લખલબ નહીં. આજકાલની યુવા પેઢી છે કે ભાઈ અમે વોવ લાયા છે કે ભગત છે, આ કાસ્ટની છે એટલે કે અમુન ના પાડે છે એટલે અમે બધું બદલી નાખ્યું, ભલે ગમે તેવું બદલો પણ અમારે કોઈ લેવા દે નહીં. પણ તમારી જૂની જે બાપ દાદાની પેઢી છે કે ગામ એ છે, ગામની અંદર કે ભાઈ આપણા દેવ છે આ છે તે છે, ઊંટ છે, હાથી છે, વાઘ છે, આપણે મૂકવો પડે, તો એ પ્રમાણે તમે કે ભાઈ દિવાળી આવે તો ઘોડો મૂકવો પડે, કે દિવાસો આવે ઘોડો મૂકવો પડે, કે આઠમાં આવે ઘોડો મૂકવો પડે, કે છોકરું આ થયું છે તેવું છું તો માનતા રાખીએ, તો આપણે આમ માનતા રાખ્યાથી છોકરું આપણું સારું થઈ જાય. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.